नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव अने झटपट न्यूज। आ एक विशेष अहेवाल छे। आजना अहेवालनी अंदर आपने अमे बतावीशुं कि अत्यारथी, जी हाँ, हजू नवरात्रिने लगभग 3 महीना बाकी छे अने युवानो थनगनवा माटे तैयार थई चूक्या छे। कारण के कोरोना काळनी अंदर 2 વર્ષ સુધી જ્યારે નવરાત્રનું આયોજન નહીં થઈ શક્યું ત્યારે ખેલૈયાઓ ઘરે બેસા રહ્યા અને ખેલૈયાઓએ કાં તો શેરીમાં કાં તો પોતાના ઘરની અંદર જ માતાજીની આરાધના કરી। પણ જ્યારે હવે કોરોનાએ દમ લીધો છે, જી હા, માતાજી જે પ્રમાણે દૈત્યનો નાશ કરે છે અને દાનવનો નાશ કરે છે, તો તે જ પ્રમાણે આજે ઘણા વખત પછીથી જ્યારે કોરોના શાંત થયો છે ત્યારે કોરોના શાંત થયા બાદ ખેલૈયાઓએ પણ મન મૂકીને મજા માણવાની શરૂઆત કરી દીધી છે। તો આજે નવસારીની અંદર શ્રી શક્તિ ગ્રુપ, જી હા, નવસારીની અંદર શ્રી શક્તિ ગ્રુપના આયોજન બેનર હેઠળ જ્યારે સરસ મજાના દોડિયા ક્લાસની શરૂઆત થઈ છે, તો શરૂઆતની અંદર આપણી પરંપરા મુજબ આરતી કરવામાં આવી, મહેમાનોને બોલાવવામાં આવ્યા અને સાંઈ ગ્રુપ, જી હા, સાંઈ ગ્રુપ સાંઈ દાંડિયાના જીતેન્દ્ર પટેલે પણ આરતી ઉતારી અને હવે શ્રી શક્તિ ગ્રુપના આયોજકની સાથે વાત કરીશું અને જાણીશું કે આ વખતે એમનો ઉત્સાહ કેવો છે અને આજે જ્યારે પ્રથમ દિવસે એમણે માતાજીની આરતી કરી છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમવા માટે તૈયાર થયા છે, તો એમની શું લાગણી છે? આપનું સ્વાગત છે નવસારી લાઈવની અંદર। સૌપ્રથમ તો 2 વર્ષથી અમે બેસી રહ્યા હતા, આજે એ 2 વર્ષ કોરોનાના એટલા ખરાબ ગયા છે કે માતાજીને એવી પ્રાર્થના કરીએ કે આવો સમય હવે પાછો ના આવે અને બધા મન મૂકીને માતાજીના ગરબા રમે અને બધા ખુશીથી આનંદની લાગણીથી માતાજીના ગરબાની રાહ જોઈને અત્યારથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ માતાજીના ગરબા રમવા માટે। જી હા, જ્યારે 2 વર્ષ સુધી કોરોના કાળની અંદર ઓફિશિયલી ક્લાસ ચાલુ ન કરી શકાયા, પણ કોઈને ઘરની અંદર તો કોઈને શેરીની અંદર રમવા માટેની છૂટ મળી, તો તે સમયે આપે કેવી રીતે પસાર કર્યો? તે સમયે અમે અમારા ગરબા એસોસિએશને છે ને એક નોન ટ્રેડિશનલ ગરબાનું આયોજન કર્યું હતું, જેમાં કહ્યું કે બધા ગ્રુપમાંથી અહીંથી લઈને દમણ સુધીના 5-5 છોકરાઓને વારાફરતી ઇન્વિટેશન આપીને કોમ્પિટિશન કરી હતી, એ રીતે અમે અમારો નવરાત્રિની લાગણી ઉજવી હતી। ખૂબ જ સરસ। જ્યારે સાથે બીજા પણ આયોજકો અહીં આવ્યા છે, કારણ કે નવરાત્ર હોય અને નવરાત્ર જ્યારે શરૂ થવાના હોય તો ખેલૈયાઓ ઘણી બધી જગ્યાઓએ શીખવા માટે જતા હોય, રમવા માટે જતા હોય, પ્રેક્ટિસ કરવા માટે જતા હોય, તો આપણી સાથે બીજા ગ્રુપના પણ ખેલૈયાઓ જોડાયા છે, તો એમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે એમને ત્યાં તૈયારીઓ કેવી ચાલી થઈ રહી છે અને એમના ત્યાં તૈયારીઓ કેવી ચાલી રહી છે। તો સાથે જ અમારી સાથે રાધેકૃષ્ણ જે ગ્રુપ ખરું, જી હા, રાધેકૃષ્ણ દોડિયા ક્લાસીસ અને રાધેકૃષ્ણ દોડિયા ક્લાસીસના રોમિલભાઈ જોડાયા છે। રોમિલભાઈ, તમારો તો ક્લાસ ચાલુ થઈ ગયા છે, તો તમારા ક્લાસની અંદર અત્યારે કેવો ઉત્સાહ છે, કેવો માહોલ ચાલી રહ્યો છે? બહુ સારી રીતે ચાલી રહ્યો છે માહોલ અને ધીમે ધીમે બધા આવી પણ રહ્યા છે। જ્યાં રોમિલભાઈ ત્યાં પણ ચાલુ થઈ ચૂક્યા છે, હવે જે બીજા બધા અહીંયા જે રસિયાઓ છે, જે કલાકારો છે, જે ખેલૈયાઓ છે અને નવરાત્રની અંદર હંમેશા થનગનવા માટે તૈયાર રહે છે, તો એમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે ભાઈ આ વખતે જ્યારે 2-2 વર્ષના કોરોના કાળ બાદ ક્લાસીસ ઓપન કરવા માટેનો ચાન્સ મળ્યો છે અને આજે શ્રી શક્તિ ગ્રુપના ક્લાસનું ઓપનિંગ સેરેમની છે જ્યાં આપણે માતાજીની આરતી કરીએ છીએ, ત્યારે તમારી કેવી લાગણી છે? સૌપ્રથમ આપનું નામ? મારું નામ રોનક દોશી છે અને હું વાપીથી આવું છું અને આ રાજાભાઈ અમારા વર્ષોથી મિત્ર છે અને ઓલવેઝ આપણને બોલાવે છે અને આ વર્ષે 2 વર્ષ પછી એમને આટલું મોટું આયોજન કર્યું છે એટલે અમે અહીંયા પધાર્યા છે રમવા માટે। સાથે જ આપના ત્યાં પણ વાપીમાં ક્લાસીસ ચાલતા હશે, તો આપ પોતે પણ ક્લાસ ચલાવો છો? હા, મારા પોતામાં આવી ગરબા ક્લાસ ચાલે છે, મારો ગરબા ક્લાસનું નામ રાધેશ્યામ ગરબા ક્લાસીસ છે, હું 11 વર્ષથી ગરબા ક્લાસ ચલાવું છું વાપીમાં। વાપીનો માહોલ અને નવસારીનો માહોલ કેવો લાગે આપને? સારો છે, વાપીમાં બી રમવાવાળા સારા છે, ખેલૈયા સારા છે, પરંતુ નવસારી બિલ્લીમોરા સાઈડ ખેલૈયા વધુ સરસ રીતે રમે છે એ અમે આટલા વર્ષોમાં ઓબ્ઝર્વ કર્યું છે। વાપીમાં બી થોડું સારું છે પણ આ બાજુ થોડું વધારે સારું છે। ત્યાં સાથે જ ઘણા બધા બીજા પણ બહેનો પણ છે, બહેનોની સાથે પણ વાત કરીશું, કારણ કે નવરાત્ર આવે એટલે ચણિયાચોળી, શણગાર, મેકઅપ, ટેટુ, તો આ વખતે તમે કેવી તૈયારી કરશો? સૌપ્રથમ આપનું નામ શું છે? મારું નામ આયુષી પટેલ છે, મેં 5-6 વર્ષથી રમતી છું અહીંયા શ્રી શક્તિ ગ્રુપમાંથી ને ઘણી મજા આવે છે અને 2 વર્ષ પછી રમવાનું મળવાનું છે ખાસું, તો બહુ એક્સાઇટમેન્ટ થાય છે। જ્યાં તો આપે નિહાળ્યું કે ઘણા બધા ગરબા રસિકો ખેલૈયાઓ તૈયાર થઈ ચૂક્યા છે થનગનવા માટે અને હવે વધુ સમય ન લેતા થોડીક એમની રમવાની ઝલકો પણ આપણે જોઈ લઈએ, તો નિહાળતા રહો નવસારી લાઈવ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ,
જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. જી હા દર્શક મિત્રો, જે પ્રમાણે આપને અમે જણાવ્યું એ મુજબ કે કોરોનાના 2 વર્ષ બાદ જ્યારે આ વર્ષે જ્યારે કોરોના કંટ્રોલમાં આવી ચૂક્યું છે અને ગવર્મેન્ટ તરફથી બધા જ નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે, ત્યારે એક દોઢિયા ક્લાસીસની તો અમે તમને ઝલક બતાવી. હવે બીજા દોઢિયા ક્લાસ, જી હા, સુવર્ણાંગણ દોઢિયા ક્લાસીસનું પણ આજે જ ઇનોગ્રેશન થઈ રહ્યું છે. આજે એમના ત્યાં આજે ક્લાસીસની શરૂઆત થઈ રહી છે. તો 2 વર્ષ બાદ જ્યારે ખેલૈયાઓ આતુરતાથી જેની રાહ જોતા હતા એ દિવસો પૂર્ણ થવાને આરે આવ્યા છે. અને જ્યારે સપ્ટેમ્બર મહિનાની અંદર નવરાત્ર આવી રહી છે તો ત્યારે એ લોકો 2.5 થી 3 મહિના કે 4 મહિના સુધી પ્રેક્ટિસ કરશે અને આજથી બાળકોને શીખવવાની શરૂઆત કરશે. તો આજથી ઓફિશિયલી દોઢિયા ક્લાસની શરૂઆત થાય છે. તો ત્યારે આયોજકની સાથે વાત કરીશું અને જાણીશું કે 2 વર્ષ દરમિયાન જ્યારે ખેલૈયાઓ ઘરમાં બેઠા હતા અને આ વર્ષે જ્યારે એમને રમવાનો મોકો મળશે માતાજીની કૃપાથી, તો કેવી લાગણી એ લોકો અનુભવી રહ્યા છે. તો સૌપ્રથમ આપને ખૂબ ખૂબ અભિનંદન કે આજથી આપ આપણા ક્લાસની શરૂઆત કરો છો. તો ટૂંકમાં આપનો પરિચય આપી અને ગ્રુપની પ્રવૃત્તિ બતાવો અમને. મારું નામ પંકજ પાઠક છે અને હું આ ગ્રુપનો ફાઉન્ડર છું, સ્વરાંગણ દોઢિયા ક્લાસનો ફાઉન્ડર છું. એકચ્યુઅલી અમારું ડ્રીમ હતું કે અમે લોકો એક પરંપરાગત દોઢિયા અને ગરબા શીખવીએ એ ફિલ્ડમાં શરૂઆત કરીએ. ત્યારે હું અને મારા બીજા એક ફ્રેન્ડ ગૌરાંગ પટેલ, અમે બંનેએ આ ગ્રુપની શરૂઆત કરી અને આજે અમે લોકો 7મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. અને અમે આ ગ્રુપ દરમિયાન, જેમ તમે જાણો છો કે ગરબા મીન્સ ગરબા એટલે કે કેવું ને કે બધી જગ્યાએ ગરબા એટલે બસ આપણે ગરબા, પણ પરંપરાગત થિયરી વાઇઝ જો શીખવવાનું હોય તો સ્વરાંગણ દોઢિયા ક્લાસમાં અમે લોકો શીખવીએ છીએ. અને સાથે સાથે અમારી સાથે જે દર વર્ષે ચેમ્પિયન્સ થાય છે, અમે એ લોકોને નહીં, અમે ટીમમાં જોડીએ છીએ અને એ લોકોને પણ કલાગુરુ બનવાનો એક ચાન્સ આપીએ છીએ. તો સ્વરાંગણ દોઢિયા ગ્રુપ, જેમ કે તમને કીધું તેમ કે 7મા વર્ષમાં પ્રવેશ કરે છે અને કોરોના કાળ પછી, જેમ કોરોના કાળમાં સ્ટુડન્ટ્સના ફોન પણ આવતા કે સર ક્લાસ ક્યારે ચાલુ થશે ક્લાસ, પણ માતાજીની દયાથી આ વર્ષે કોરોના જતો જ રહ્યો એવું કહે તો ચાલે, પણ અમે લોકો પાછું કોરોના ના આવે એના માટે પ્રિકોશન લઈને એક દોઢિયા ક્લાસ ચલાવીશું. અને જેમ ગુજરાતની મહેક આપણે આખા વર્લ્ડમાં ફેલાવવાની છે તેવી રીતે ફેલાવવાની ટ્રાય કરીશું. જ્યાં ખૂબ સરસ કીધું કે જેમ જેમ ચેમ્પિયન બનતા જાય છે તેમ તેમ અમે એમને જોડાતા જઈએ છીએ કલાગુરુ તરીકે. તો અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ પણ છે, ખેલૈયાઓ પણ છે, એમની સાથે વાત કરીશું અને જાણીશું કે એમની પ્રતિક્રિયા શું છે કે 2 વર્ષ સુધી જ્યારે ઘરની અંદર બેસી રહેવું પડ્યું કે જ્યારે શેરીની અંદર રમવું પડ્યું અને આ વર્ષે જ્યારે મોકો મળી રહ્યો છે તો કેવી લાગણી અનુભવે છે. બેન આપણું નામ શું છે? નિધિબેન, 2 વર્ષ બાદ જ્યારે આજે ક્લાસની શરૂઆત થઈ તો કેવો માહોલ આપ જુઓ છો? 2 વર્ષ પછી અમને ક્લાસ શરૂ થઈ એ જોઈને બહુ જ ખુશી થઈ, કેમ કે 2 વર્ષ અમને ગરબા અમને રમવા ખૂબ જ ગમે છે, દોઢિયા અમને રમવાનું ખૂબ જ ગમે છે, એટલે અમને એના વગર ચાલતું નથી, એમ કે તો ચાલે, એટલે અમને જાણીને બહુ જ ખુશી થઈ કે આ તારીખથી જ ગરબા સ્ટાર્ટ થાય છે. જી હા, તો 2 વર્ષથી એવું પણ રાહ જોતા હતા કે ક્લાસીસ ક્યારે શરૂ થાય અને ક્લાસીસ શરૂ થાય ને અમે ગરબા રમવાની શરૂઆત કરીએ. તો આપ જો છો એ પ્રમાણે કે બધા જ આનંદની અંદર છે, જેટલા પણ ખેલૈયાઓ અહીં ઉપસ્થિત થયા છે બધા આનંદની અંદર છે, મોજ મજા માણી રહ્યા છે કે આજથી હવે રોજ પ્રેક્ટિસ કરવાનો સમય મળશે, ક્લાસની અંદર જઈશું અને રમીશું. તમારી સાથે મેડમ પણ જોડાય છે, આપનું નામ શું છે? દિલનાસ પટેલ. મને યાદ છે ત્યાં સુધી કે આપ પણ ખૂબ જ સારા પ્લેયર છો, આપના પણ ક્લાસીસ ચાલતા હતા અને હું પણ એક વખત એમની અંદર રમી ચૂક્યો છું. તો 2 વર્ષ પછી જે આજે જ્યારે લોકોને મોકો મળ્યો છે તો આપ કઈ રીતે એને શેર કરશો? રિયલી હેપી કે પાછી નવરાત્રી અમે લોકો ક્લાસીસ સ્ટાર્ટ થાય છે અને પાછો એ માહોલ બને છે સારો, કે જેના માટે અમે લોકો બહુ રાહ જોઈ છે ઓબ્વિયસલી 3 વર્ષના ગેપ પછી, ફિલિંગ ગુડ. તો આ જ પ્રમાણે ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને એ ઉત્સાહને જાળવી રાખીશું, સાથે જ માતાજીને પ્રાર્થના કરીશું કે દૈત્યોનો નાશ કરી અને કોરોનાનો નાશ કરજો અને આ વર્ષે બાળકોને મન મૂકીને રમવા દેજો. તો વધુ વિગત માટે નિહાળતા રહો નવસારી લાઈવ. કેમેરામેન વિકીની સાથે હું મહેશ ભટ્ટ.